કોઈ પણ હાર કે સ્તંભના દરેક ઘટકને તેના સહ અવયવ વડે ગુણતા મળતી કિંમતોનો સરવાળો નિશ્ચયકના મૂલ્ય જેટલો જ હોય. એટલે તમે સહ અવયવ શોધો છો અને એને કોઈ પણ હાર કે સ્તંભ સાથે તેના સહ અવયવ વડે ગુણો તો તમને ખબર પડે કે એનું જે મૂલ્ય મળે ને એ તમને એમનું સિમ્પલ નિશ્ચયકનું પેલી હાર કે પેલા સ્તંભનું જે મૂલ્ય મળતું હોય એ બંને મૂલ્ય કેવા હોય? સમાન હોય. હવે નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભના દરેક ઘટકને કોઈ પણ હારના ઘટકોના સહ અવયવ વડે ગુણતા જે મળતા મૂલ્યો મળે એનો સરવાળો જો તમે કરો તો તે કેવો હોય? શૂન્ય હોય. આ બે નિયમો છે એ હમણાં આપણે દાખલો ગણશું તો જે આ નિયમોનો યુઝ થશે એટલે આપણને ખબર પડી જશે. ચલો જુઓ, હવે આપણે જયારે 4.3 ની વાત કરતા હતા ત્યારે આપણને ખબર હતી કે એની અંદર આપણે સહ અવયવ અને ઉપનિશ્ચયક લાવતા હતા. પેલા ઉપનિશ્ચયક શોધવાનો, પછી એના ઉપર શું લાવવાનું? સહ અવયવ. એ આપણે બે, એટલે કે બે હાર અને બે સ્તંભનો જે નિશ્ચયક હતો એની અંદર આપણે શીખ્યા. હવે આપણે અહીંયા ત્રણ હાર અને ત્રણ સ્તંભ છે એનું શું લાવવાનું છે? ઉપનિશ્ચયક. ઉપનિશ્ચયક અને સહ અવયવ, બરાબર છે? તો હવે આપણે બંને જોડે જોડે લાવશું. ઉપનિશ્ચયક ને આપણે એમ કહેતા હતા અને સહ અવયવ ને આપણે શું કહેતા હતા? કેપિટલ એ. હવે આપણે અહીંયા લઈએ તો આપણે બે ખાના બનાવી દઈશું. એમાં એકમાં લખશું ઉપનિશ્ચયક અને બાજુમાં હું લખશું સહ અવયવ, બરાબર છે? તો ઉપનિશ્ચયક ની આપણે શરૂઆત કરીએ તો આપણને ખબર છે આ પહેલું છે અને આપણે શું કહીએ છીએ? એ વન વન, બરાબર છે? પહેલી હાર અને પહેલો ઘટક આપણે એને એ વન વન કહીએ છીએ. હવે આપણે જયારે એનો ઉપનિશ્ચયક શોધવો હોય તો આપણે ઉપનિશ્ચયક ને શું કહીએ છીએ? એમ વન વન, બરાબર છે? બરાબર. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ પેલો ઘટક છે તો આપણે એવું પણ કહી શકીએ કે એકનો ઉપનિશ્ચયક. તમે આવું લખો ઉપનિશ્ચયક, શોર્ટમાં લખશો તો એ આવશે. એકનો ઉપનિશ્ચયક એટલે એકની જે સ્તંભ હોય અને હાર એ નહીં લેવાનું. એનો મતલબ આપણે એને શું લખીએ? એમ વન વન. લખો તો આ રીતે લખાય, જો આ હાર નહીં લેવાની, આ સ્તંભ નહીં લેવાનો. એ શું વધ્યું? એક ઝીરો ઝીરો એક. એકવાર જો તમને આવડી જશે તો પછી તમે આને ડાયરેક્ટ પણ લખી શકશો, પણ જો તમને આવી રીતે આખું વિસ્તરણ કરીને પૂછ્યું હોય તો તમે આ રીતે લખી શકો. હવે આનો ગુણાકાર કરીએ તો શું થાય? જો એક એકા એક માઇનસ ઝીરો, તો શું જવાબ આવ્યો? એક, બરાબર. તો આ એકનો ઉપનિશ્ચય શું આવ્યો? એક આવ્યો. હવે આપણે બીજો ઘટક લઈએ, શું છે? ઝીરો. આ ઝીરો આગળ આપણે કઈ લેવા દેવા નથી, એનો ગુણાકાર કે કઈ નથી થતો, પણ ઝીરો નો ઉપનિશ્ચય, ઝીરો નો ઉપનિશ્ચય એટલે ઝીરો કયા સ્થાન ઉપર છે? પેલી હાર બીજો સ્તંભ. હવે આને જયારે લો ત્યારે એનો સ્તંભ નહીં લેવાનો, એની હાર નહીં લેવાની, તો શું વધે? ઝીરો 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 વન. એનો મતલબ શું આવશે? ઝીરો, કેમ કે ઝીરો માઇનસ ઝીરો ઝીરો થાય. તો આ બીજો જે હતો એમ વન ટુ, એનો ઉપનિશ્ચય શું આવ્યો? ઝીરો આવ્યો. હવે ત્રીજો ઘટક નો ઉપનિશ્ચય એમ વન થ્રી, એટલે કે પેલી હાર ત્રીજો સ્તંભ. તો આની અંદર આપણે લઈએ તો આ સ્તંભ નહીં લેવાનો, હાર નહીં લેવાનો, એટલે આ રીતે ના લો તો શું વધે? ઝીરો ઝીરો વન ઝીરો 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 વન ઝીરો. તો એ આપણને ખબર પડે આનો ઉપનિશ્ચય પણ શું આવે? ઝીરો જ આવે, બરાબર. આ રીતે આપણે બધી વસ્તુ કરી શકીએ. હવે અહીંયા જઈએ તો અહીંયા શું આપેલું છે? આ બીજી હાર લઈએ તો ફરી વાર એ શું છે? ઝીરો છે, પછી શું છે? વન છે, અને પછી શું છે? ઝીરો છે. નો ઉપનિશ્ચય, નો ઉપનિશ્ચય, નો ઉપનિશ્ચય. આપણે બધાને એ ગાળે લખીએ તો આપણે શું લખી શકીએ? અહીંયા શું આવશે? ટુ વન. અહીંયા શું આવશે? ટુ ટુ. અને અહીંયા શું આવશે? ટુ થ્રી. બીજો હાર બીજી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. માનો કે તમે આ ઝીરો લો છો તો એ જે હાર હોય એ નહીં લેવાની અને સ્તંભ નહીં લેવાનો, એટલે શું વધશે? ઝીરો ઝીરો વન ઝીરો વન. તો આપણે એને લખીએ તો શું લખાય? ઝીરો 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 વન, બરાબર. એટલે કે તમે જો માનો કે આ ઝીરો લો છો તો હાર નહીં લેવાની, આ સ્તંભ નહીં લેવાનો. અહીંયા બે ઝીરો વધે, અહીં ઝીરો વન. હવે એનો ગુણાકાર કરો શું આવે? ઝીરો જ આવે. હવે ફરી વાર આગળ જાઓ તો શું આવશે? એમ ટુ ટુ, એટલે કે અહીંયા વન લઈએ તો આ હાર નહીં લેવાની, આ સ્તંભ નહીં લેવાનો, એટલે શું વધશે? વન ઝીરો ઝીરો વન, વન ઝીરો ઝીરો વન. એનો મતલબ એનો ઉપનિશ પેલો કેટલો આવશે? ઉપનિશ્ચય વન આવશે. હવે છેલ્લે ઝીરો લઈ લો, આ ઝીરો, તો એનો મતલબ શું થાય? આ ઝીરો આ હાર અને આ સ્તંભ નહીં લેવાની, એનો મતલબ શું આવ્યો? તો વન. પછી અહીંયા શું આવશે? આ તમે છેલ્લું લો છો એટલે હાર ને સ્તંભ નહીં લેવાનું. વન ઝીરો 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 ઝીરો, બરોબર. શું આવશે? ઝીરો, બરાબર છે. તો આ રીતના આપણને શું મળ્યો? ઉપનિશ્ચય મળ્યો. તો હજી આપણી પાસે ત્રીજી હાર બાકી છે,
तो अपने यहाँ लिखे ने फरी वाली उड़ के करिए कि उपनिश्चय अने बाजू में हूं रहेशु सहव्यय तो हवे आपणे त्रीजी हार बाकी रही गई तो त्रीजी हार नी अंदर लखीए तो हूं आवशे पहला आपणे लईए जीरो पछी हूं लेशु फरी वार लईए जीरो अने पछी हूं लेशु एक तो एने हूं कहेवाय नो उपनिश्चय तो एक आ स्थान उपर छे तो के त्रीजी हार छे એટલે કે એમ ત્રીજી હાર પેલો સ્તંભ નો ઉપનિશ્ચય આ કયા સ્થાન ઉપર છે જો આ જીરો તો કયા સ્થાન ઉપર છે તો ફરી વાર ત્રીજી હાર બીજો સ્તંભ અને છેલ્લે એક નો ઉપનિશ્ચય તો આ કયા સ્થાન ઉપર છે તો કે ત્રીજી હાર ત્રીજો સ્તંભ હવે જોઈ લો જ્યારે જીરો લો ત્યારે આ હાર અને આ સ્તંભ બની લેવાની આ હાર આ સ્તંભ એટલે જીરો જીરો વન જીરો એટલે શું આવશે જીરો જીરો वन जीरो अब यानो तब गुणाकार करो तो हुआ उसे जीरो बराबर है तो यानो उपनिष्ठ एक होता ही हो जीरो अब यहाँ पर दिए तो करीब बात थ्री टू तो हमारे नहीं अंदर आप ले रही है कि ओ थ्री टू तो यहाँ स्तंभ नहीं लिया ना हार नहीं लिया ना वन जीरो 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 वन जीरो 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 करीब बात यानो पर हुआ उसे जीरो करीब बात त्रिज्या में दिए स्तंभ नहीं लिया ना हार नहीं लिया ना वन जीरो जीरो वन बराबर तो हुआ उसे नहीं तो कि वन जीरो जीरो वन बराबर हुआ उसे एक 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 माइनस जीरो तो आपने खाली उपनिश्चय एक सोचो अबे आ उपनिश्चय एक पर थी आपने हूँ सोधवान हुए सहव्यय बराबर से तो सहव्यय सोधवान वाले सो करो पड़े सहव्यय ने कैपिटल ए बड़े दर्शावे मानो कि वन वन है तो आई हम उधर जाए ए वन वन तो आने की मत उधर जाए सीधी जो आप हूँ तो वन वन माइनस एक नहीं ऊपर वन प्लस वन का એટલે एक અને ઇન્ટુ એમ વન વન એટલે ઉપનિષ્ઠ એક લખવાનું તો અહીંયા બે કી ઘાત છે તો એક એક જ રહે પછી અહીંયા જશો એટલે શું થશે વન ટુ બે ને એક ત્રણ માઇનસ એક ની ઉપર ત્રણ ઘાત એટલે એક કી ઘાત થાય પણ આ તો જીરો છે એટલે જીરો નો જીરો અહીંયા જશો એટલે શું થશે વન થ્રી એટલે કે ચાર ઘાત તો માઇનસ એક ની ચાર ઘાત પણ જીરો એટલે જીરો નો જીરો પછી ફરી વાર અહીંયા જશો તો શું આવશે એ ટુ વન માઇનસ એક લેવાનો એની ઉપર ટુ પ્લસ વન કરવાનું અને જોવાનું જીરો તો અહીંયા તો જીરો છે એટલે જીરો જ રહેશે પછી ફરી વાર અહીંયા શું છે તો કે ટુ ટુ માઇનસ એક ની ઉપર બે પ્લસ બે ઘાત કરો એટલે ચાર ઘાત થાય તો પ્લસ જ થાય અને વન છે તો વન નો વન જ આવે ફરી વાર અહીંયા ટુ થ્રી તો એ ટુ થ્રી માઇનસ વન ની ઉપર ટુ પ્લસ થ્રી ઘાત આવે એટલે પાંચ ઘાત આવે તો ફરી વાર માઇનસ થાય પણ અહીંયા તો જીરો છે એટલે જીરો નો જીરો જ રહે બરાબર છે એટલે જ્યાં જ્યાં એકી ઘાત હોય આપણે ફરી વાર શીખ્યા હતા યાદ કરો આ પેલું હોય એટલે શું આવે પ્લસ બીજું આવે માઇનસ મેં તમને આ રીતે આખું કોષ્ટક શીખવાડ્યું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ એક માઇનસ ને એક પ્લસ એટલે બધાની અંદર તમે ડાયરેક્ટ નિશાની મૂકો તો તમને ખ્યાલ આવી જાય કે એક પ્લસ અને એક માઇનસ થતું હોય બરાબર છે હવે આપણે જોઈએ અહીંયા તો શું આવશે અહીંયા આપણે એવું જ કરી શકીએ જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હવે ફરી આગળ જઈએ તો કે પ્લસ ત્રણ ને ચાર આનો આપણે સહઅવયવ લાવીએ તો શું આવે સહઅવયવ તો આનો સહઅવયવ કેવો છે તો આપણે જોઈએ કે હું આપેલું છે અહીંયા ત્રણ અને એક બરોબર માઇનસ એક ની ઉપર ચાર ઘાત અને જીરો છે તો જવાબમાં શું આવશે ઝીરો હવે એ જ રીતે બીજો લઈએ હું આપ્યું છે થ્રી ટુ તો એ થ્રી ટુ બરોબર માઇનસ એક ની ઉપર ત્રણ પ્લસ બે ઘાત એટલે પાંચ ઘાત પણ એ જીરો છે આનો નિશ્ચય સહઅવયવ પણ શું આવશે જીરો અને છેલ્લે શું છે થ્રી થ્રી તો એ થ્રી થ્રી બરોબર માઇનસ વન ની ઉપર થ્રી પ્લસ થ્રી ઘાત આ તો છ ઘાત એકી ઘાત છે તો એક મતલબ એકી ઘાત છે એક નો એક જ રહેશે તો આ રીતે તમે ઉપનિશ્ચય શોધી શકો અને ઉપનિશ્ચય કે કઈ હાર અને કયા સ્તંભમાં છે એ રીતે માઇનસ એક ની ઉપર એની ઘાત આવે જો બીકી ઘાત આવે તો પ્લસ આવે અને એકી ઘાત હોય તો શું આવે માઇનસ આવે ચલો જુઓ દાખલા નંબર બે છે એની અંદર પણ ફરીવાર તમારે શું શોધવાનું છે ઉપનિષ્ઠાયક અને સહઅવયવ એક કે બે દાખલાની પ્રેક્ટિસ કરી લો એટલે તમને પછી સહઅવયવ આવડે સહઅવયવ આવડવો જરૂરી છે કારણ કે આગળ એડજોઇન્ટ એ આવશે એની અંદર સહઅવયવ શ્રેણી એની અંદર તમારે આનો ઉપયોગ કરવો જ પડશે પણ એ ડાયરેક્ટ પણ કરી શકશો પણ પહેલા તમને આવડવું તો જોઈએ ને તો જોઈએ ઉપનિષ્ઠાયક તો ઉપનિષ્ઠાયક ની અંદર શું કરશો તો પહેલું કેટલો છે એક છે એનો મતલબ એ સ્તંભ નહીં લેવાનો એ હાર નહીં લેવાની તો જે બોક્સમાં વધ્યું હોય ને એમ લખવાનું હું આપ્યું છે એમ વન વન નો ઉપનિશ્ચય બરાબર તો જે વધ્યું એ લખવાનું તો હું વધ્યું છે પાંચ એક માઇનસ એક અને બે પછી એ રીતે આગળ જઈએ
तो फरी बार आ जीरो से ये नो ओपनिंग है तो ये नो हो आवे जो ही जो आ जीरो से आ स्तंभ है आहार से इन्हीं ले वाले तो हूँ अच्छे थ्री जीरो माइनस वन अने टू फरी बार एम थ्री नो ओपनिंग है अगर दे तो हूँ आवे चार चार अटले इनो स्तंभ नहीं ले वालो इनो हार नहीं ले वालो तो थ्री फाइव जीरो वन अहियाँ थ्री अहियाँ फाइव अहियाँ जीरो अने वन ओके पछे अगर दिए एम टू वन नो ओपनिंग है तो અહીંયા કેટલા છે બે અને એક એટલે આ ત્રણ આવે બીજી હાર પહેલો સ્તંભ તો આની અંદર આ હાર નહીં લેવાની આ સ્તંભ નહીં લેવાનો તો શું વધશે 0412 0412 બરાબર એ જ રીતે આગળ જઈએ અહીંયા પાંચ છે એમ ટુ ટુ નો ઉપનિશ્ચય જો આપણે ઉપનિશ્ચય લેવા દઈએ તો આનું શું આવશે તો કે આ સ્તંભ નહીં લેવાનો આ હાર નહીં લેવાની જો 051 નહીં લેવાનું 35 એટલે અહીં 10 વધશે અહીં 42 વધશે 1042 બરાબર છે જો 10 અને 42 હવે ફરીવાર આગળ જાઓ તો છેલ્લે શું આવશે માઈનસ 1 નો ઉપનિશ્ચય બરાબર શું આવે તો કે આ માઈનસ 1 લો એટલે હાર નહીં લેવાની અને સ્તંભ નહીં લેવાનો તો અહીં શું આવશે 10 અહીંયા 0 1 1001 ઓકે પછી એ રીતે આગળ જઈએ એમ 31 એટલે કે ત્રીજી હાર પહેલો સ્તંભ તો આ નહીં લેવાનું જેમ કે આ સ્તંભ નહીં લેવાનો આ હાર નહીં લેવાનો જો એટલે આ વધશે 054 માઇનસ 1 તો આપણે શું લખી શકીએ નો ઉપનિશ્ચય બરોબર શું આવશે તો કે 054 માઇનસ 1 એ જ રીતે અહીંયા શું આવશે એમ 32 નો ઉપનિશ્ચય બરોબર કરશો તો આ વન લો એટલે આ સ્તંભ નહીં લેવાની આ હાર નહીં લેવાની આ સ્તંભ આ હાર તો શું વધશે 134 માઇનસ 1 134 માઇનસ 1 હવે 33 નો ઉપનિશ્ચય હવે જ્યારે તમે આનો ઉપનિશ્ચય લેવા જાઓ તો શું આવશે તો આ બે છે તો આ સ્તંભ નહીં લેવાનો આ હાર નહીં લેવાની 1305 1305 બરાબર છે આ બધાને આપણે ઉપનિષ્ઠ એક લઈ લીધા હવે ખાલી આનો ગુણાકાર કરવાનો રે તો અહીંયા શું આવશે જો 5 2 10 માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જાય તો કેટલા આવશે 11 પછી આગળ જઈએ તો અહીંયા શું આવશે 3 2 6 માઈનસ 0 એટલે કેટલા આવશે 6 3 1 3 માઈનસ 0 એટલે કેટલા આવશે 3 2 1 બે પણ જીરો છે એટલે જીરો થાય માઇનસ ચાર એકા ચાર એટલે કેટલા આવશે માઇનસ ચાર ફરી વાર બે એકા બે માઇનસ જીરો ચાર ગુણ્યા જીરો એટલે જીરો થાય એટલે કેટલા આવશે બે એક એકા એક માઇનસ જીરો એટલે કેટલા આવશે એક આ બધા ઉપનિશ્ચય કયા હવે આગળ જોઈએ અહીંયા શું આવ્યું છે જીરો માઇનસ એક જીરો માઇનસ પાંચ ચોક 20 એક એકા એક અને ચાર તારી બાર બાર ને એક કેટલા થશે માઇનસ 13 પાંચ એકા પાંચ માઇનસ 0 ઓકે તો આ જે તમને મળ્યા એ બધા શું મળ્યા કહેવાય ઉપનિશ્ચય હવે તમારે સઅવયવ શોધવાના તો સઅવયવની અંદર મેં તમને પહેલા પણ શીખવાડ્યું હતું નિશાની યાદ કરો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ આ નિશાની પ્રમાણે જો તમે ચાલો તો તમારે જવાબ ડાયરેક્ટ આવી જાય જેમ કે આપણે શું કીધું 1 1 એટલે કે પહેલી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા તમે 1 1 લેશો બરાબર છે તો આની આગળ એની નિશાની આવે પ્લસ ની તો 11 11 જ રહી પછી શું આવશે એ 1 2 તો અહીંયા શું થઈ ગયું માઇનસ તો 6 પ્લસ હતા તો એની જગ્યાએ શું આવશે માઇનસ 6 બરાબર છે જે તમે આવી રીતે કરો છો કે માઇનસ 1 ની ઉપર 1 અને 2 1 પ્લસ 2 એટલે 3 ઘાત તો માઇનસ 1 ની 3 ઘાત એટલે ખબર પડે માઇનસ જ થાય તો અહીં 6 હતા તો માઇનસ 6 થઈ જાય એ રીતે હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો અહીંયા હું આપ્યું છે 1 અને 3 બરાબર છે તો અહીંયા ની નિશાની છે પ્લસ ની તો 3 ના 3 જ રહે પછી અહીંયા શું છે એ આપણે શું આપ્યું છે 2 1 એટલે કે બીજી હાર ચાલુ થશે બીજી હાર પહેલો સ્તંભ તો અહીંયા 2 ને 3 થઈ ગયા તો માઇનસ 4 હતા એમ જે કે શું થશે પ્લસ 4 કેમ કે આપણી નિશાનીમાં માઇનસ આવે ફરી વાર અહીંયા શું આવશે 2 2 તો અહીંયા પ્લસ જ રહે તો 2 ના 2 જ આવે અહીંયા શું આવશે 2 3 તો અહીંયા 1 છે પણ અહીં માઇનસ છે તો અહીંયા શું આવશે
माइनस ए आ रीते तमे डायरेक्ट पण प्लस माइनस प्लस माइनस प्लस माइनस अल्टरनेट एक पछी एक संख्या लखो तो पण तमारे हुं आवशे माइनस प्लस माइनस डायरेक्ट तमे लखी सको नकर माइनस वन नी घात करीने करो तो बे की घात एक की घात बे की घात एक की घात बे की घात एक की घात ए रीते ज्यां एक की घात होय त्यां माइनस आवे अने बे की घात होय त्यां प्लस आवे फरी वार अहींया हुं आपुं छुं प्लस एनो मतलब अहींया त्रीजी हार पेलो स्तंभ एटले के थ्री वन बराबर आपणे शुं कही शकीए माइनस वीस ना माइनस वीस पछी अहींया हुं आवशे ए वन थ्री तो आ पाछी बे की घात थई गई ओला एक की घात थई गई કેટલા છે ત્રણ અને બે એટલે પાંચ ઘાત છે અને આપણે શું લેવાનું છે સોરી અહીંયા ત્રણ અને બે બરાબર ત્રીજી હાર બીજો સ્તંભ પણ માઇનસ તે હશે પણ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તે ફરી વાર અહીંયા શું છે ત્રણ ત્રણ એટલે કે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ બરાબર અહીંયા કેટલા છે પાંચ તો પાંચ પાંચ જ રહ્યા બરાબર આ રીતે તમે જે માઇનસ પ્લસનો ફેરફાર કરી શકો અને આ રીતે સહઅવયવ અને ઉપનિષ્ઠાયક બંને તમે શોધી શકો ચલો જુઓ હવે તમને એવું કીધું છે કે બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી એનો મતલબ કે જે બીજી હાર છે એના તમારે પહેલા શું શોધવાના છે સહઅવયવ બીજી હાર એટલે બીજી હારની અંદર કયા ઘટકો આવે તો આપણે એમ ખબર પડે કે વન બીજી હાર અને પેલો સ્તંભ એ ટુ વન આવે પછી એ ટુ ટુ આવે અને શું આવે એ ટુ થ્રી બરાબર આટલી વસ્તુ આપણી પાસે હોય આના આપણે સહઅવયવ શોધવાના છે સહઅવયવ એટલે એ ટુ વન નો સહઅવયવ क्योंकि जो हार नहीं लेवानी अने आ स्तंभ नहीं लेवानो त्रण अने आठ वधे बे त्रण हवे एनो गुणाकार करो त्रण दर एक नौ माइनस सोल बराबर माइनस सात तो वही गयो हवे ए टू टू एनो सहअवयव આનો સહઅવયવ આપણે લઈએ તો શું આવશે તો ઝીરો તો ઝીરો ની સ્તંભ નહીં લેવાનો હાર નહીં લેવાનો સ્તંભ હાર તો શું વધશે પાંચ આઠ અને આ ચોરસ આ ચોકડી નહીં લેવાની એટલે કે પ્લસ નહીં લેવાનો તો અહીં પાંચ એક આઠ ત્રણ પાંચ શું આવશે પાંચ આઠ એક ત્રણ પાંચ આઠ એક અને ત્રણ પાંચ તરી પંદર માઇનસ આઠ કેટલા આવશે પ્લસ સાત હવે છેલ્લું બાકી રહ્યું એક એટલે કે બે ત્રણ બીજી હાર અને ત્રીજો સ્તંભ નો સહઅવયવ અહીંયા ખાલી લખવામાં તમારે ધ્યાન રાખવું પડશે બરાબર છે કયો સ્તંભ અને કયો હાર લેશો તમે તો હવે આપણે જોઈએ તો ત્રીજો અહીંયા હું આવ્યું એક આવ્યું એનો મતલબ કે હાર આ હાર નહીં લેવાની આ સ્તંભ નહીં લેવાનો પાંચ ત્રણ એક બે પાંચ ત્રણ એક બે પાંચ દુ દસ માઇનસ ત્રણ પાંચ દુ દસ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ તો અહીંયા કેટલા આવશે સાત હવે જો આનું મૂલ્ય તમારે શોધવાનું હોય તો બીજી હારના ઘટકો અને સહઅવયવના ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો ઓકે અરે હા સહઅવયવ શોધતા હોય તો સહઅવયવની અંદર જે આપણી આપણી નિશાની આપણે યાદ કરીએ તો શું આવે છે તો કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ એનો મતલબ કે આ માઇનસ સાત આવતા હશે તો એની નિશાની ચેન્જ થશે અહીંયા માઇનસ સાત છે એટલે શું થઈ જશે પ્લસ સાત ફરી વાર અહીંયા સાત છે તો શું આવશે અહીંયા પ્લસ સાત છે તો સાત જ રહેશે અને અહીંયા શું છે પાછું માઇનસ સાત થઈ જશે એટલે જે માઇનસ છે એ પ્લસ થશે પ્લસ એ શું થઈ જશે માઇનસ થશે બરાબર જો આ માઇનસ હતું તો આપણે અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ ગયું પ્લસનું પ્લસ જ રહેશે પણ અહીંયા માઇનસ સાત છે પ્લસ છે તો શું જવાબ આવશે માઇનસ સાત બરાબર છે એટલે સહઅવયવની અંદર આ ખાસ યાદ રાખજો નિશાનીઓ હવે આગળ જોઈએ તો આપણને એવું કીધું છે કે બીજી હારના ઘટકો ના સહઅવયવનો ઉપયોગ કરીને મૂલ્ય શોધો તો જો મૂલ્ય શોધવાનું હોય બરાબર છે તો ડેલ્ટાનું મૂલ્ય આનું મૂલ્ય શોધવાનું હોય તો આપણે શું કરી શકીએ એ ટુ વન ઇન્ટુ એ ટુ વન એટલે કે હાર આના ઘટકો અને સહઅવયવના ઘટકોનો ગુણાકાર પ્લસ એ ટુ ટુ ઇન્ટુ એ ટુ ટુ પ્લસ એ શું આવશે ટુ થ્રી ઇન્ટુ એ ટુ થ્રી એટલે કે બીજી હાર પેલો બીજી હાર પેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ એટલે બીજી હારના પેલો બીજો ત્રીજા સ્તંભનો અને એના સહઅવયવનો ગુણાકાર હવે જોઈએ એ ટુ વન કેટલા આવતા હતા ટુ અહીંયા કેટલા આવ્યા સાત પ્લસ એ ટુ ટુ કેટલા છે તો કે ઝીરો અને અહીંયા કેટલા આવ્યા તો કે સાત પ્લસ એ ટુ થ્રી તો કેટલા છે તો કે વન અને અહીંયા કેટલા છે માઇનસ સાત તો આનો આપણે ગુણાકાર કર્યો તો શું આવ્યું તો જોઈએ સાત દુ ચૌદ ઝીરો
माइनस सात એટલે કે આનું મૂલ્ય કેટલું આવ્યું તો કે 14 માંથી 7 જાય તો કેટલા વધશે 7 એટલે આપણે બીજી આના ઘટકોના સહઅવયવનું આ રીતે મૂલ્ય શોધવાનું કે તો પેલા સહઅવયવ શોધવાના અને એ જે ઘટકો હોય એનું સહઅવયવ સાથે ગુણાકાર કરી અને સરવાળો કરતા આપણે એનું મૂલ્ય મળી જશે